4 નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે કે x બરાબર -3 હોય તો -2x ક્યુબ ની કિંમત કેટલી થશે, તેના જવાબમાં આવશે ઓપ્શન એ બરાબર. 65 નંબરના ક્વેશ્ચનમાં હવે બે ચલ પદ છે તો પણ ગણતરીમાં કાંઈ ચેન્જ આવે નહીં બરાબર. અત્યાર સુધી આપણે દાખલા ગણીને એમાં એક ચલ પદ હોય, હવે બે ચલ પદ હોય તો તમને બેની કિંમત આપેલી હોય. આમાં તમારે એક્સ બરાબર -2 મૂકવાના છે અને વાય બરાબર 2 મૂકવાના છે બરાબર. તો પહેલો દાખલો છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 5. એક્સની જગ્યાએ -2, પ્લસની નિશાની, વાયની જગ્યાએ +2, સ્ક્વેર પ્લસ 4. -2નો સ્ક્વેર એટલે થઈ જશે +4. સ્ક્વેર શું કામ પ્લસ થઈ જાય એ મેં સમજાવી દીધું. 2નો સ્ક્વેર 4 પ્લસ 4, 4 પ્લસ 4 પ્લસ 4 એટલે 12. એના પછી છે એક્સ સ્ક્વેર -2xy પ્લસ વાય સ્ક્વેર બરાબર. એક્સની જગ્યાએ તમારે મૂકવાના છે -2નો સ્ક્વેર પ્લસ 2. એક્સની જગ્યાએ -2, વાયની જગ્યાએ +2, પ્લસ વાયની જગ્યાએ +2 સ્ક્વેર. 2નો સ્ક્વેર થઈ જશે 4 પ્લસ 2 ઇન્ટુ -2 ઇન્ટુ +2. જુઓ હવે અહીંયા શું કરવાનું, 2 દૂ 4, 4 દૂ 8, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ એટલે અહીંયા 8 કેવા આવશે, માઇનસ આવશે બરાબર છે. અહીંયા જે છે એ નિશાની માઇનસની છે, અહીંયા આગળ માઇનસની નિશાની છે. જુઓ આ નિશાની માઇનસ છે ને એટલે આ માઇનસની નિશાની, માઇનસ માઇનસ પ્લસ 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 એટલે 8 કેવા આવશે, પ્લસ 2નો વર્ગ 4, 4 પ્લસ 4 8, 8 પ્લસ 8 16 એટલે 16 આવી ગયો આપણો જવાબ. એના પછી છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે -2, માઇનસ નિશાની, વાય સ્ક્વેર એટલે +2. -2નો સ્ક્વેર 4, 2નો સ્ક્વેર 4, માઇનસ નિશાની 4, માઇનસ 4 એટલે 0. એના પછી છે એક્સનો ક્યુબ -2 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ -2 સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર બરાબર. હવે જુઓ 2નો ઘન, હવે મેં એવું શીખવાડ્યું હતું કે -10નો સ્ક્વેર હોય ને તો 2 ઇન્ટુ 2 એટલે 4, માઇનસ માઇનસ પ્લસ થાય. હવે તમને અહીંયા 2નો ઘન કીધો છે એટલે -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2 આવું થાય બરાબર 3 વખત. તો 3 વખત હોય જ્યારે ત્યારે માઇનસ માઇનસ પ્લસ ફરી પાછા પ્લસ માઇનસ માઇનસ એટલે જ્યારે ઘન કીધો હશે ત્યારે ઘનનો જવાબ હંમેશા કેવો આવશે, માઇનસ આવશે, માઇનસવાળી સંખ્યાનો બરાબર. પ્લસવાળી સંખ્યાનો તો ઘન હોય, 4 ઘાત હોય, 5 ઘાત હોય, ગમે હોય, પ્લસવાળી સંખ્યાનો જવાબ તો પ્લસ જ આવે. આપણે યાદ શેમાં રાખવાનું છે, ખાલી માઇનસવાળી સંખ્યામાં. માઇનસવાળી સંખ્યાનો જ્યારે વર્ગ હશે ને ત્યારે પ્લસ જવાબ આવશે, માઇનસવાળી સંખ્યાનો જ્યારે ઘન હશે ને ત્યારે જવાબ કેવો આવશે, માઇનસ. હવે જુઓ અહીંયા 2નો ઘન છે બરાબર, તો 2 દૂ 4, 4 દૂ 8 એટલે જવાબ આવ્યો 8. ઘન છે એટલે માઇનસ પ્લસ, અહીંયા તો પ્લસ છે એટલે જવાબ ઘન હોય કે સ્ક્વેર હોય પ્લસ જ આવવાનું છે. 2 દૂ 4, 4 દૂ 8, અહીંયા ફરી પાછું એક્સ જે 2 છે એનો વર્ગ કરવાનો છે, વર્ગ છે એટલે જવાબ કેવો આવશે, પ્લસ. 2નો વર્ગ 4 એટલે પ્લસ, અહીંયા 2નો વર્ગ 4 પણ આ 12ની માઇનસ નિશાની મૂકવાની. -8 + 8, માઇનસ પ્લસ માઇનસ, 8 - 8 0, 4 - 4 0, 0 + 0 એટલે 0. એના પછીના દાખલામાં તમને કીધું છે કે તમારે નીચેની પદાવલીઓને સાદુરૂપ આપવાનું છે અને એક્સની કિંમત -3 મૂકવાની છે. હવે અહીંયા એક સ્ટેપ વધારવાનું આવશે, શું વધારવાનું સ્ટેપ આવશે તો કે તમને જે પદાવલી આપેલી છે ને એ પદાવલીને તમારે પહેલાં સાદુરૂપ આપવાનું બરાબર છે. એટલે કે જે સરખી સરખી પદાવલી હોય ને પ્લસ માઇનસ પહેલાં કરી નાખવાના, પછી તમારે કિંમત મૂકવાની બરાબર છે. તો હવે આપણે એ પદાવલી ગણીએ. જુઓ 66 નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક્સ પ્લસ 5 + 2 એન્ડ 6x - 3. તો પહેલાં એક્સ પ્લસ ફાઈવ એમના એમને રહેશે, આ 2ને પહેલાં અંદર આપી દેવાના. 2 ઇન્ટુ x 2x, 2 ઇન્ટુ 3 3, પ્લસ માઇનસ માઇનસ. એક્સ વાળા પદ ભેગા કરો એક્સ પ્લસ 2x, અચલ પદ ભેગા કરો પ્લસ 5 - 6, 2 + x 3x, પ્લસ માઇનસ માઇનસ, 6 - 5 1, મોટા પદની નિશાની થઈ ગયું. હવે આપણે એક્સની કિંમત મૂકવાની થશે બરાબર. એટલે અહીંથી આટલું જે સ્ટેપ છે ને એમાં વધારાનું આવ્યું બરાબર. એક્સની કિંમત -3 લેવાની છે, 3m, એક્સની જગ્યાએ -3, પાછળના -1, 3 તેરી 9, પ્લસ માઇનસ માઇનસ, પાછળના -1, માઇનસ માઇનસ પ્લસ, 9 + 1 = 10, મોટા પદની નિશાની. બીજો દાખલો એમાં ફરી પાછા આપણે કાઉન્સર છૂટા કરશું. 2 × x 2x, 2 તેરી 6, માઇનસ 4 × x 4x, 4 × 5 = 20, માઇનસની નિશાની. એક્સવાળા પદ ભેગા કરો 2x 4x, અચલ પદ ભેગા કરો -6 - 20 થઈ ગયું. હવે 2x + 6 4xનો સરવાળો કરો એટલે 6x થઈ જશે, -6 - 20, માઇનસ માઇનસ પ્લસ,
20 પ્લસ 6 એટલે 26 એટલે માઇનસ 26 આ સ્ટેપ લખવાની જરૂર નથી બરાબર. હવે આપણે એક્સની કિંમત માઇનસ 3 મૂકવાની છે. 6 એમના એમ એક્સની જગ્યાએ માઇનસ 3 પાછળના માઇનસ 26 6 તેરી 18 પ્લસ માઇનસ માઇનસ પાછળના માઇનસ 26 માઇનસ માઇનસ પ્લસ 18 પ્લસ 26 44 મોટા પદની નિશાની. ત્રીજું છે 5x પ્લસ 9 નવની અંદર આપવાના છે. 5x એમને એમ 9 ગુણ્યા x એટલે 9x 9 પંચા 45 x x વાળા પદનો સરવાળો કરો. 5x પ્લસ 9x 14x પાછળના 45 એમને એમ હવે xની કિંમત મૂકવાની છે માઇનસ 3 r નહીં x એક્સની કિંમત મૂકવાની છે માઇનસ 3 એક્સની જગ્યાએ માઇનસ 3 પાછળનું બધું એમને એમ 14 તેરી 42 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 45 માઇનસ 42 પ્લસ 45 માઇનસ પ્લસ માઇનસ 45માંથી 42 જાય તો 3 મોટા પદની નિશાની. 6 કાઉન્સની અંદર એક્સ પ્લસ 5 માઇનસ 7 એક્સ 6ને પહેલાં અંદર ગુણાકાર કરી નાખો. 6 ગુણ્યા એક્સ 6x 6 35 પાછળના 7x એમના એમ એક્સવાળા પદને ભેગા લખો. 6x માઇનસ 7x પ્લસ 30 6 માઇનસ 7 7માંથી 6 જાય તો 1 મોટા પદની નિશાની પ્લસ 30 બરાબર છે. હવે માઇનસ એક્સ પ્લસ 30 આવ્યા એક્સની કિંમત માઇનસ 3 મૂકવાની છે. માઇનસ આગળ જુઓ આ માઇનસ છે અહીંયા લખ્યા અને એક્સની જગ્યાએ માઇનસ 3 મૂક્યા છે એને પાછા અલગ લખવાના બરાબર. બે બચાડે એક માઇનસ નિશાની ન આવે પ્લસ 30 માઇનસ માઇનસ એ કેવા થઈ જશે 3 પ્લસ પાછળના 30 એમના એમ 30 પ્લસ 3 એટલે 33. એના પછી કીધું છે એક્સ બરાબર માઇનસ 1 હોય તો પદાવલિની કિંમત શોધવાની છે. જુઓ માઇનસ 1નો વર્ગ કરશું એટલે 1 પ્લસ થઈ જશે. હવે આ માઇનસ નિશાની એમને અહીંયા પાછો માઇનસ 1નો ઘન કરશું અહીંયા પાછો માઇનસ 1નો ઘન કરશું એટલે માઇનસ 1 આવશે પાછળના માઇનસ 1 એમને એમ. જુઓ 1 માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ 1 2 1 પ્લસ 1 એટલે 2 માઇનસ 1 2માંથી 1 જાય તો જવાબ કેટલો આવે 1.